મિત્રો, આજે તમારી સાથે જુઓ કોણ એવું છે. હા, આ બાળક એવો છે, એનું નામ છે ચિંટુ. નમસ્તે બાળ દોસ્તો, તમને તો ભણવાની ખૂબ મજા પડે છે ને, તો ચાલો હું પણ તમારી સાથે ભણીશ. ચિંટુ, એ વાર્તા સાંભળવી ગમે છે? હા હો સર, તમે અમને વાર્તા કહો તો મારી સાથે સાથે આ બધા બાળ દોસ્તો પણ સાંભળે. આજે હું તમને વાર્તા કહીશ ફુગ્ગાની. એ તો મજા પડશે સાંભળવાની. એ જુઓ, એક ફુગ્ગા વાળો છે, એની પાસે અલગ અલગ કલરના રંગ બેરંગી ઘણા બધા ફુગ્ગા હતા. મોન્ટુ, ટીનુ, ચુટકી, જગુ, બબીતા, મુનિ, આ બધા જ બાળકો ફુગ્ગા લેવા માટે ફુગ્ગા વાળા પાસે ગયા. એવામાં મોન્ટુના પપ્પા આવ્યા અને એમણે ફુગ્ગા વાળા પાસેથી બધા ફુગ્ગા લઈ લીધા અને મોન્ટુને હાથમાં આપ્યા. અરે વાહ, મોન્ટુને કેવી મજા આવી ગઈ છે, કેટલા બધા ફુગ્ગા એમની પાસે છે. સાહેબ, આ ફુગ્ગા હવામાં ઉડે એવા ફુગ્ગા છે? હા હો ચિંટુ, આ ફુગ્ગા તો ગેસ વાળા ફુગ્ગા છે અને એ ફુગ્ગા તો હવામાં ખૂબ ઊંચા સુધી ઉડી શકે છે. ફુગ્ગા હવામાં ઉડી ન જાય એટલા માટે જો ફુગ્ગા વાળાએ એને બાંધી દીધેલા છે. મોન્ટુના પપ્પાએ બધા ફુગ્ગા લઈ લીધા અને મોન્ટુને આપ્યા અને ફુગ્ગામાં ગેસ હતો એટલે મોન્ટુ તો ઉડવા લાગ્યો. મોન્ટુને હવામાં ઉડતો જોઈ અને એના પપ્પા અને એના મિત્રો બધા ચિંતા મુકાઈ ગયા. અરે અરે, આ શું થયું? તો મોન્ટુ હવે કેવી રીતે નીચે ઉતરશે? મોન્ટુ તો આખા આસમાં ઉડવા લાગ્યો. એવામાં અચાનક મોન્ટુને યાદ આવ્યું. શું યાદ આવ્યું? મોન્ટુના ખિસ્સામાં એક પિન હતી, સેફ્ટી પિન. એને કાંટો કાઢવાની પિન પણ કહેવાય છે. જો અહીં પિન બતાવી છે. અને પછી તો મોન્ટુએ પિન લઈ અને એક પછી ફુગ્ગામાં ખસવા લાગ્યો. એટલે શું થયું બોલ ચિંટુ? ફુગ્ગાની હવા નીકળી ગઈ. ફુગ્ગાની હવા નીકળવા લાગી અને ધીમે ધીમે મોન્ટુ નીચે આવવા લાગ્યો. મોન્ટુ નીચે આવ્યો એટલે એના પપ્પાએ એને પકડી લીધો અને બધા બાળકો ખુશ થઈ ગયા. અહીં તો મોન્ટુએ ચતુરાઈથી કામ લીધું. સાહેબ, અમને વાર્તા સાંભળવામાં ખૂબ મજા પડી હો.